અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીવન સાથેની લડાઈમાં હારી ગઈ હતી. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં મળી સફળતા. 17 કલાક આરોહીને બોરમાંથી જીવતી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર લાવવામાં મળી સફળતા, પરંતુ જીવત ના રહી શકી આરોહી. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહીને જીવનસાથીની લડાઈમાં હારી ગઈ. શુક્રવારે બપોરે અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી હોવાની જાણ થતાં પોલીસ, એનડીઆરએફ, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીવનસાથીની લડાઈમાં હારી ગઈ હતી. સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવનની લડાઈ સાથે હારી ગઈ. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કઢાયો હતો. 17 કલાક સુધી આરોહીને બોરમાંથી જીવતી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ બહાર કાઢ્યા પહેલા જ બાળકી જિંદગીનો જંગ હારી ગઈ હતી. આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સાથે જ તેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના બનતા વાતાવરણ. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીવન સાથેની લડાઈમાં હારી ગઈ હતી. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં મળી સફળતા. 17 કલાક આરોહીને બોરમાંથી જીવતી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર લાવવામાં મળી સફળતા, પરંતુ જીવત ના રહી શકી આરોહી. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહીને જીવનસાથીની લડાઈમાં હારી ગઈ. શુક્રવારે બપોરે અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી હોવાની જાણ થતાં પોલીસ, એનડીઆરએફ, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીવનસાથીની લડાઈમાં હારી ગઈ હતી. સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવનની લડાઈ સાથે હારી ગઈ. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કઢાયો હતો. 17 કલાક સુધી આરોહીને બોરમાંથી જીવતી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ બહાર કાઢ્યા પહેલા જ બાળકી જિંદગીનો જંગ હારી ગઈ હતી. આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સાથે જ તેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના બનતા વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીવન સાથેની લડાઈમાં હારી ગઈ હતી. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં મળી સફળતા. 17 કલાક આરોહીને બોરમાંથી જીવતી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર લાવવામાં મળી સફળતા, પરંતુ જીવત ના રહી શકી આરોહી. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી. અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહીને જીવનસાથીની લડાઈમાં હારી ગઈ. શુક્રવારે બપોરે અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં 1.5 વર્ષની બાળકી બોરવેલમાં પડી હોવાની જાણ થતાં પોલીસ, એનડીઆરએફ, ફાયર વિભાગ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી જીવનસાથીની લડાઈમાં હારી ગઈ હતી. સુરાગપરા ગામે બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવનની લડાઈ સાથે હારી ગઈ. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કઢાયો હતો. 17 કલાક સુધી આરોહીને બોરમાંથી જીવતી કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું, પરંતુ બહાર કાઢ્યા પહેલા જ બાળકી જિંદગીનો જંગ હારી ગઈ હતી. આરોહીના મૃતદેહને બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સાથે જ તેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ઘટના બનતા વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજના સવારના 5:10 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના 5:10 મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી. આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે, પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે.